ગુજરાત ન્યૂઝના આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં હું લોઈસ આપનું સ્વાગત કરું છું. કહેવાય છે કે હરેક માણસમાં એક કલાકાર છુપાયેલો હોય છે, તો હરેક માણસ પોતપોતાની રીતે પોતપોતાની કલાને પ્રદર્શિત કરતા હોય છે. એવા જ કલાકાર આપણા જોડે ઉપસ્થિત છે અત્યારે. તો કિરીટ પ્રજાપતિ, અમે તમારું સ્વાગત કરીએ છીએ એનએસ ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં. ખૂબ ખૂબ આભાર, નમસ્કાર. જી કિરીટજી, સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને તમારો એક નાનકડો પરિચય આપો. પરિચય મારો છે કિરીટ પ્રજાપતિ નામ છે, ને હું નરોડામાં રહું છું. વર્ષોથી લગભગ 18 વર્ષથી ગણેશ આર્ટ બનાવું છું નામ પર. તો કિરીટ પ્રજાપતિજી, તમે જે ગણેશની કલાકૃતિ બનાવો છો, તો એ કલાકૃતિની તમે શરૂઆત ક્યારે કરેલી? સૌ પ્રથમ તમારી કલાકૃતિ કઈ હતી? સૌ પ્રથમ કલાકૃતિ મારી ગણેશની જ હતી, અને એમાં એ નામથી જ બનાવેલી. સૌ પ્રથમ તો બે જ શબ્દ વડે હું બનાવતો, અને પછી સરને બે નામ, ત્રણ નામ, ચાર નામ, અત્યારે ઘણા બધા નામથી પણ હું બનાવી છું. આજે ગણેશની કલાકૃતિ તમે બનાવો છો, તેનો તમને પ્રોત્સાહન ક્યાંથી મળ્યું? એટલે પહેલાથી લગભગ 23-1 વર્ષથી હું ગણેશ ઉપાસના કરું છું, પૂજા કરું છું, અને ઓટોમેટિકલી મારા માઇન્ડમાં એવા વિચારો આવ્યા અને એક જ રાતમાં આ કલા તૈયાર કરેલી છે. તો આ કલાકૃતિની અંદર તમે ગણેશની કલાકૃતિ કરો છો, તો તમે ગણેશને જ બધા ભગવાનો હોય છે, તમે એમાંથી ગણેશને જ કેમ પસંદ કર્યા? એ મારા માટે બહુ ખાસ દેવતા છે. બરાબર, એ તમારા માટે કેવી રીતે ખાસ છે? એટલે ઘણી બધી શું કહેવાય કે આમ તો વિઘ્નહર્તા જ છે દેવાદિદેવ ગણેશ, હું એવું માનું છું. અને હું પોતે એવું બિલીવ કરું છું કે ગોડ ઓફ સુપ્રીમો કહેવાય ગણેશ એટલે, અને કોઈ પણ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ હોય હું પોતે ફીલ કરું છું. તો ગણેશજીનું મહત્વ તમારા જીવનમાં આટલું બધું છે, તો તમારી દિનચર્યા કેવી હોય છે? તમે કેટલું ગણેશજીને સ્થાન આપો છો તમારા આખા દિવસમાં? આખા દિવસમાં એટલે કે સવારે તો 3-4 વાગે હું ઊઠું, અને એક વખત સ્નાન કર્યા સિવાય હું પૂજા કરું છું. પછી મારી દિનચર્યા થોડીક બતાવી, અને પછી સ્નાન કર્યા પછી હું ફરીથી ગણેશની પૂજા ચાલુ કરું છું, અને એ 1.5 કલાકની પૂજા હોય, એ પછી મારી દિનચર્યા શરૂ થાય દિવસની. તો તમારો એક સામાન્ય દિવસ કેવો વીતે છે? બહુ સારો. તમે આખા દિવસમાં શું કરવું પસંદ કરો છો? ગણેશ જ બનાવવાનું હોય. બરાબર. આ તમને ગણેશ પ્રત્યે આટલો બધો પ્રેમ છે, તો તમને કયા ઉપનામથી સંબોધવામાં આવે છે? નહીં, એટલે નામ તો કોઈ આપેલું નથી, પણ જય ગણેશ કહીને જ બધા બોલાવતા છે. હું ફોન કરું તો બી જય ગણેશ હોય, મારી વાત પૂરી થાય તો પણ જય ગણેશ હોય, એટલે લોકોએ મારું નામ એમ જ જય ગણેશ જ બનાવી દીધેલું છે. તો આ જે કલાકૃતિઓ તમે બનાવો છો, આજ દિન સુધી તમે લગભગ કેટલી કલાકૃતિઓ બનાવી હશે? લગભગ 1,75,000 મેં બનાવી. બરાબર. તમે આ એક કલાકૃતિ જે ગણેશની બનાવો છો, તે તમે કેટલા સમયમાં બનાવો છો? એ લગભગ 3.5-4 મિનિટમાં એક પિક્ચર પૂરું થઈ જાય છે. એની અંદર પેન્સિલ, પટ્ટી, રબર કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે સાંભળ્યું કે 3.5-4 મિનિટમાં જ એક પોતાની કલાકૃતિને બનાવી દે છે, તો એમના જોડે આવી જ વધુ રસપ્રદ વાતો ચાલુ રાખીશું. હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ.
જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. બાળક ને એક માતા અને પિતા ના પ્રેમ ની સાથે સાથે શિક્ષક ના શિક્ષણ ની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવન ના પથદર્શક છે. પરંતુ બાળક ને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂર થી ઉભો થાય છે. તો સમસ્યા નો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનો ના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ. જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. વેલકમ બેક. બ્રેકમાં જતા પહેલા જે પ્રમાણેની આપણે કિરીટજી જોડે વાત કરી હતી કે એમની કલાકૃતિ બનાવવા માટે ખાલી એમને 3.5 થી 4 મિનિટ જ લાગે છે. તો હું કિરીટજીને વિનંતી કરીશ કે એ આપણા દર્શક મિત્રો માટે એનએસ આસ્થાને લઈને ગણેશની એક કલાકૃતિની રજૂઆત કરે.
જે પ્રમાણે તમે જોઈ શકો છો કે એમણે આ બાજુ રાખીને અને પછી એમણે લખ્યું છે, એમણે ઉંધા અક્ષરોમાં લખ્યું છે. તો કિરીટ, જો તમને એ પૂછવા માંગીશ કે તમે આ ઉંધા રીતે કેમ લખો છો? એ લોકો કલાકૃતિને જોઈ શકે અને ગુજરાતી લખાણ જોઈ પણ શકે સાથે, એટલા માટે ઉંધું લખતો હોઉં છું. તમે જે આ વાક્ય લખ્યું છે કે દુનિયાની કોઈ પણ નામ પરથી ગણેશજી બનાવી શકાય છે, આપણે જોતા હોઈએ છે ટીવી ઉપર, કોઈ બી પ્રોગ્રામમાં જોતા હોઈએ છે, એના કરતા તમે જે કલા કરો છો એ ખૂબ જ અલગ છે. તો આ કલાને તમને લોકોના સમક્ષ લાવવામાં અને તેને પ્રચલિત કરવામાં તમને કેટલી મુશ્કેલી પડી છે, કેટલો સંઘર્ષ તમને કરવા પડ્યા છે? આ કલાને પ્રચલિત કરવા માટે લગભગ 18 વર્ષ થઈ ગયા, અને સંઘર્ષના માટે મારી પાસે કોઈ એવા શબ્દો નથી કે કેવો સંઘર્ષ કરવો પડ્યો. જ્યારે તમે શરૂઆતમાં આ કલાને લોકો સમક્ષ લઈ જતા હતા ત્યારે એમના પ્રતિભાવો કેવા હતા? શરૂઆતમાં પ્રતિભાવ એવા મળેલા કે લોકો આને તુચ્છ વસ્તુ સમજતા હતા. ગણેશ તો હતા જ, એટલે લોકો મિલી વગરતા માનતા ભગવાનને, પણ આ કંઈ સામાન્ય વસ્તુ છે અને આમાં શું માનવાનું, આમાં શું જોવાનું, આવી બધી વસ્તુ લોકોના મગજની અંદર ફિટ હતી. કોઈ આને સામાન્ય વસ્તુ સમજતા શરૂઆતમાં, પણ આજે એવું છે કે 3 મિનિટ કામ કર્યા પછી પેલો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતો હોય છે. જોયા પછી બિલીવ નત કરતો, માનવા થઈ ગયા નથી કે મારી સામે કલાકૃતિ આવી બની છે. આ કલાકૃતિ જે ગણેશજી તમે બનાવો છો, વિઘ્નહર્તાની જે તમે બનાવો છો, એ બનાવતા તમને કેટલો સમય થયો છે? આ કલાકૃતિ જે તમે બનાવી રહ્યા છો કેટલો સમય થયો છે એના માટે? આ આર્ટને બનાવતા મને એક જ રાત્રિનો સમય થયો, લગભગ 4-1 કલાકમાં મેં આર્ટ બનાવી લીધી. અને આ ગણેશની કૃપા છે, લોકો આને આર્ટ કહે છે, હકીકતમાં એક આશીર્વાદ છે કે સવારે જ્યારે હું ઉઠું ત્યારે મારા આંખ ખુલે જ્યારે ત્યારે ગણેશ દેખાય, અને રાત્રે આંખ બંધ થાય એટલે ગણેશ દેખાવાના બંધ થતા હોય છે. આ કોઈ આર્ટ છે જ નહીં, આ માત્ર ને માત્ર કૃપા છે. તમે આજ દિન સુધી સૌથી વધુ સમય આ કલાકૃતિને આપ્યો હોય એવો સમય તમને કોઈ યાદ છે? એક વખત રાજકોટની અંદર એક કંપનીમાં ગણેશ બનાવવા માટે મને બોલાવેલા, એટલે એ લોકોને કંઈક ગિફ્ટ આપી હતી એમના કર્મચારીઓને. અને રાત્રે લગભગ 12 વાગે મેં સ્ટાર્ટ કર્યું કામ, અને બીજા દિવસે 8:30 વાગે એટલે લગભગ 30 કલાક કામ કરી, અને એ લોકોને 180 પેઇન્ટિંગ બનાવીને આપેલા. તો તમે 30 થી 32 કલાકમાં 180 તમે પેઇન્ટિંગ બનાવીને આપી, તો આ કલાકૃતિને અને આખી બધી પેઇન્ટિંગ્સ બનાવવા માટે તમને શક્તિ ક્યારે કેવી રીતે પૂરી પડી છે? એટલે હકીકતમાં એવું છે કે ગણેશની ઉપાસના કરવાથી આ બધી શક્તિ મને મળેલી છે. લગભગ 23-1 વર્ષથી હું આ ઉપાસના કરું છું. આ તો થઈ કલાકૃતિની વાત, પણ એના સાથે સાથે તમે કોઈ મહાનુભાવને મળ્યા છો?
ઘણા બધા ફિલ્મ સ્ટાર, ક્રિકેટર અને ઉદ્યોગપતિઓને હું મળું છું. જે તમે કાર્ય કરો છો, જે કલાકૃતિ તમે બનાવો છો, એના સિવાય તમારા કોઈ તમારી કોઈ હોબીઝ છે? પેઇન્ટિંગ છે, બીજી કોઈ હોબીમાં તો ગીત સાંભળવાની છે. તો તમને નવા ગીતો ગમે છે કે જૂના ગીતો ગમે છે? મને જૂના ઓલ્ડ ગીત ગમે છે. તો તમને જૂના ગીતોમાં શું ગમે છે? કયા સિંગર તમારા ફેવરેટ છે કે જેના ગીતો તમને સાંભળવા ખૂબ જ પસંદ છે? તો કિશોર કુમાર, લતા મંગેશકર. તમને એમના ગીતોમાં શું ગમે છે? એમાં દર્દ ભરેલું હોય છે ને, કિશોર, એવું જ. તમારા ફેવરેટ એક્ટર, ફેવરેટ એક્ટ્રેસ કોણ કોણ છે? ફેવરેટ એક્ટર છે અમિતાભ બચ્ચન છે અને રેખા. તમને અમિતાભ બચ્ચન વિશે અને રેખાજી વિશે તમને શું ગમે છે? નહીં, મને પહેલાથી જ લગાવ છે કે હું અમિતાભ બચ્ચનના પિક્ચર જોઉં. અમિતાભ બચ્ચન જયારે એક્ટિંગ કરતા હોય ત્યારે તમને એક્ટિંગ જેવું લાગે નહીં, રિયાલિટી લાગે. જી બિલકુલ. તો આ જે કલાકૃતિ છે, કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા છે, સઘળાના વિઘ્ન એ દૂર કરે છે. તો તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે ગણેશજી તમને બહાર નીકળે છે, એવા કિસ્સાઓ તમને યાદ હોય તમે કહી શકો છો? એવા ઘણા બધા કિસ્સાઓ છે અને એની વાત કરું તો કદાચ 2-4 દિવસ થઈ જાય, પણ એક એક સેકન્ડે મને હેલ્પ મળતી હોય છે એ હું પોતે ફીલ કરતો હોઉં. તમારું જીવન સૂત્ર શું છે? ઘણા બધાના જીવનમાં એક મૂળ વાક્ય હોય કે જે એમને ખૂબ જ પ્રોત્સાહન આપતું હોય છે, એમને જીવનની કોઈ બી કઠિન પરિસ્થિતિ હોય તેને તેનાથી લડવા માટે એ પ્રોત્સાહન આપતું હોય છે. તો એવું જીવન સૂત્ર તમારું કોઈ હોય તો? એવું જીવન સૂત્ર કે આર્ટ જ કરવું, લોંગ લાઈફ, અને ગણેશના પેઇન્ટિંગમાં વધારેમાં વધારે કરવા, અને હવે આગામી સમયની અંદર મારું એક ચિત્રનું પ્રદર્શન છે, લગભગ 28 એક મોડર્ન આર્ટ ગણેશ બનાવેલા છે, એનું બોમ્બેમાં જહાંગીર આર્ટ ગેલેરીમાં મારું એક્ઝિબિશન છે. જી બિલકુલ. જી કિરીટજી, એનએસ ગુજરાતના માધ્યમથી અમારા દર્શક મિત્રોને તમે કોઈ સંદેશ આપશો? તો સંદેશ તો મારો કંઈ ખાસ નથી, પણ વ્યક્તિને જે વસ્તુ પસંદ હોય, જે દિલથી કરવા માગતો હોય એ વસ્તુ કરે તો એમાં એ વ્યક્તિની પ્રગતિ પણ થાય અને ખૂબ જ આગળ જઈ શકે. જી બિલકુલ. તો જે પ્રમાણેનું આપણે કિરીટજીથી સાંભળ્યું કે કલા ખાલી એક જ રૂમમાં બંધ કરીને નથી રાખી શકાતું, પણ એ તમારી જીવન શૈલીમાં જ્યારે તમે અપનાવો તો તેનાથી તમને ખૂબ જ આનંદ મળશે, અને જ્યારે તે તમને આનંદ મળશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક તમારા કાર્યને સફળ પણ કરશે. તો બસ તમારી કલાકારને, તમારી અંદરની જે કલા રહેલી છે એ કલાકારને તમે એવી જ રીતે ઉજાગર રાખશો આ સંદેશ સાથે. હું રજા માંગુ છું. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.